વિદ્યાર્થીઓ આપણે પાંચમો દાખલો જોઈએ. આમાં આપણે કીધું છે સાબિત કરો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે 1 લાવવાની છે. જો વિદ્યાર્થી રકમ દેખાવમાં મોટી લાગે છે પણ દાખલો એટલો સરળ છે. આમાં મેં તમને કીધું આગળ પહેલા આપણે એક કિંમત શોધવાની એક એક દાખલા જોતા હતા. એવા કેટલા દાખલા ભેગા કર્યા જો અહીંયા અંશ ને છેદ એટલે પહેલો આ પછી અહીંયા અંશ એટલે બીજો અને છેદ એટલે ત્રીજો. એવા ત્રણ દાખલા ભેગા કરીને આ એક દાખલો બનાવ્યો એટલે રકમ મોટી જોઈને મૂંઝાઈ ન જતા. લઈ લો ડાબી બાજુ, ડાબી બાજુ જો 2 ગુણ્યા cos 58 ના છેદમાં sin 32 માઇનસ એકના છેદમાં √3 tan 45 એક tan 60 √3
આપી દો સાધુ જો કાઈ સાઈન 32 ના છેદમાં સાઈન 32 હરખા ભાગ્યા હરખા એટલે ભાગાકાર કેટલો 1 કે 0 ઘણા બાળકાએ 0 લખે હરખા ભાગ્યા હરખા એટલે 0 પણ હરખા ભાગ્યા હરખા એટલે 0 ને હરખા ભાગ્યા હરખા એટલે 1 માઈનસ જો અહીંયા √3 જતા રહે અંશમાં √3 અને છેદમાં √3 જતા રહે હવે વધ્યું માઈનસ જો થાય cos 38 / sec 38 આ cos 38 ને sec 38 આપણે ખબર છે એકબીજાના વ્યસ્ત ગુણોત્તરો છે જેનો ગુણાકાર 1 થશે ને cos 38 / sec 38 આપણે ખબર છે cos નો વ્યસ્ત sec ને sec નો વ્યસ્ત cos છેદમાં cot 75 / tan 75 એનો ગુણાકાર પણ 1 છે એટલે જો તો 2 / 2 - 1 / 1 એટલે 1 = 1 = કઈ બાજુ મળી ગઈ જમણી બાજુ મળી ગઈ બરાબર છે તો તો ડાબી બાજુ આપણે લીધી અને આપણે જમણી બાજુ 1 સાબિત થઈ ગઈ થઈ ગઈ સાબિત જો તો એ તમને કીધું તો આમાં અહીં એક દાખલો અંશને છેદ વાળો એક આ બે ત્રિકોણમિતિનો ગુણાકારનો અને ત્રીજો ગુણાકાર ત્રણ દાખલા ભેગા કરીને દાખલો બનાવેલો છે આવા દાખલાથી મુંજાઈ ન જાવું બરાબર મળી ગઈ જમણી બાજુ તેથી લખો તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ નીચે આમ કરીને લખી નાખો આમ આપેલ રકમ બરાબર 1 સાબિત થાય છે આવડે વિદ્યાર્થી તો આવો કોઈ પણ દાખલો હોય તો ઈ આપણને આ રીતે આવડવો જોઈએ હવે આગળ દાખલો લઈ લઈએ આપણે tan 1 / tan 2 સાબિત કરો કે છઠ્ઠો તાલો પાંચમો તો ના છઠ્ઠો વિજ્ઞાન tan 1 / tan 2 / tan 3 / 2 tan 28 / tan 28 = 1 લ્યો વિદ્યાર્થી આપણે આમાં એક જવાબ લાવો ડાબી બાજુ શું છે જો tan 1 / tan 2 / tan 3 અપ ટુ અનંત સુધી ક્યાં સુધી tan 28 / tan 28 બરાબર આપણે કીધું કે એક સાબિત કરો લ્યો તો જો તો વિદ્યાર્થી એક સાબિત કરવાનો આપણે કીધું તો હું કરશું બોલો તો એક સાબિત કરવા માટે આપણે ખબર છે વિદ્યાર્થીઓ કે આપણે એક સાબિત કરવું હોય તો પેલા ડાબી બાજુ લઈ લો તો હું ડાબી બાજુ આવશે જો તો tan 1 / tan 2 / tan 3 / tan 28 / tan 28 પેલા ડાબી બાજુ લઈ લીધી બરાબર છે આપણે એક તો સાબિત કરવાનો સીધો થઈ જશે આપણે તો ઓટોમેટિક જો તો tan 1 tan 2 tan 3 અપ ટુ ક્યાં સુધી tan 88 tan 88 તો બધા ત્રિકોણમિતિ કોણ છે 1 2 3 4 5 6 છેલે 88 88 87 86 એટલે બધા tan 1 થી tan 88 નો ગુણાકાર આપણે એક સાબિત કરવાનો છે અહીંયા તો આપણે tan 1 tan 2 tan 3 અપ ટુ એટલે અનંત સુધી ક્યાં સુધી તો tan 88 tan 88 સુધી એટલે કે tan 1 થી tan 88 સુધીના ત્રિકોણમિતિય ગુણોત્તરનો આપણે ગુણાકાર એક સાબિત કરવો છે હવે જો હું કરશું તો પહેલા જોડકા બનાવો જે બે ગુણાનો સરવાળો 90 થાય tan 1 થી tan 88 સુધી એને સાથે લઈ લો જો જો tan 1 tan 1 સાથે કોણ આવશે જે બે ગુણાનો સરવાળો 90 થાય સાથે લેવાનો છે tan 88 તો tan 1 અને tan 88 સાથી લીધા પછી tan 2 અને પણ લેશું સાથે tan 88 બરાબર છે પછી tan 3 tan 1 અને tan 88 નો સરવાળો થઈ ગયો 90 નો આપણે ખબર છે અહીં આપણે કોટિકોણ વિશેના ત્રિકોણમિતિ ગુણોત્તરમાં ગુણાકારનો સરવાળો માં એક બાદબાકીમાં કે
ભાગાકાર કોઈ બે ગુણાંક કરો 90 થાય તો જ સાદરૂપ આગળ આપી શકાય તો tan 1 હશે ને tan 90 હશે ને સાથે લીધા માં બે નો સરવાળો 90 થાય tan 2 હશે ને tan 88 હશે ને સાથે લીધા માં બે નો સરવાળો 90 થાય અહીં tan 3 હશે પણ tan 88 હશે એટલે કોણ આવશે tan 87 હશે tan 3 હશે ને tan 87 હશે ને લીધો ઘણા રીતે tan કે સર અહીં tan 87 તો આવ્યું નથી પણ tan 3 tan 4 tan 5 tan 6 tan 7 tan 7 tan 8 ઇતા ઠેઠ છે tan 81 tan 82 tan 83 tan 84 tan 85 tan 86 tan 87 પછી tan 88 tan 90 એવું કેવા માંગે છે એટલે tan 88 પહેલા tan 87 આવે તો tan 87 પહેલા tan 86 તો આગળ ઠેઠ આવે tan 3 સુધી આગળ જવું પડશે આપણે એટલે tan 1 અને tan 90 ને સાથે લીધા tan 2 છે tan 88 ને tan 3 છે tan 87 ને અપ ટુ ક્યાં સુધી જો આમાં અહીંયા વચ્ચેના છેલ્લો કોણ આવશે tan 44 અંશ અને tan 44 અંશ સાથે કોણ આવશે અહીંયા tan 44 અંશ ને tan કારણ કે tan 90 એટલે એક વચ્ચે વધારે tan 45 કારણ કે tan 45 તમે કારણ કે tan 1 થી tan 90 એટલે કુલ ખૂણા 90 છે એટલે બબ્બેના કેટલા જોડકા બનશે tan 1 થી tan 90 સુધી છે એટલે બબ્બેના આપણે 1 થી 88 સુધી હોય તો બબ્બેના 44 જોડકા બને એટલે છેલ્લો જોડકો કયો આવશે tan 44 ગુણ્યા tan 47 અને વચ્ચે વધારે tan 45 એટલે tan 1 tan 2 tan 3 અપ ટુ tan 44 સુધી કારણ કે tan 1 થી tan 90 એટલે tan 1 થી tan 88 તો 44 જોડકા બને એટલે આપણે અપ ટુ tan 44 ગુણ્યા tan 46 આમાં આપણે સરવાળો લેવો અને 1 ટુ વચ્ચે રહેશે tan 45 કારણ કે tan 1 થી tan 90 સુધીમાં વચ્ચેના આવશે આપણે કુલ સંખ્યા તો કોણ થશે 90 એમાં વચ્ચેનો કોણ tan 45 આવશે tan 45 પહેલા 44 કોણ 1 થી 44 અને tan 45 પછી 46 થી 90 44 કોણ એટલે 44 જોડકા બનશે tan 1 tan 90 tan 2 tan 88 tan 3 tan 87 અપ ટુ tan 44 ને tan 46 કારણ કે tan 45 વચ્ચે વચ્ચે એની પહેલા tan 44 ને tan 46 નું છેલ્લું જોડકો અને છેલ્લે tan 45 એકલા વચ્ચે કારણ કે કુલ ખૂણા 90 સુધી આપણે જવાનું છે ખ્યાલ પડ્યો આ વિદ્યાર્થી આ દાખલો નવા ગણિત માંથી આવ્યો પણ આ ટાઈપનો જૂના ગણિતમાં પૂછાઈ ગયો છે એટલે હું તમને જણાવી દઉં પછી પૂછાય તો તમને એમ થાય કે સાહેબ તમે તો પાંચ ત્રિકોણમિતિ ગુણોત્તરનો ગુણાકાર કેમ કરો શીખવેલું તો પાંચ ત્રિકોણમિતિ ગુણોત્તર હોય તો જે બે ગુણોનો સરવાળો 90 થાય એવા બે જોડકા બને અને એક ત્રિકોણમિતિ ગુણોત્તર એવો હોય જેની કિંમત કોષ્ટકને આધારે આપણે સીધા લખી શકીએ પણ આ તો tan 1 થી tan 90 સુધીનો દાખલો કેમ કરો તો કોપડીમાં વિદ્યાર્થી કુલ જોડકા બનશે 44 અને 1 tan 45 રહેશે એકલા ચાલો હવે એક ને કરો એક ને નંબર આવે તો જો tan 1 અંશ અહીંયા tan 90 ને ફેરવો તો શું થાય જો તો tan 90 - 1 અંશ થાય જો તો tan 90 માંથી એક બાદ કરો tan 90 અંશ મળી જાય પછી બીજો આ લ્યો tan 2 અંશ tan 88 અંશ ને ફેરવો તો tan 90 અંશ - 2 અંશ બરાબર છે પછી અહીંયા tan 3 અંશ ને ફેરવો tan 3 tan 87 એટલે શું થશે tan 90 - 3 અપ ટુ tan 44 એમ નામ લખો બધામાં આપણે બીજા ને ફેરવો હો અને tan 46 ને ફેરવો છું હું તારે 90 - આગળનો કોણ 44 90 માંથી 44 બાદ કરો તો આપણે શું છે tan 46 આવી જાય ગુણ્યા tan 45 ની કિંમત કેટલી આવશે 1 બરાબર છે હવે જો tan 1 tan 90 - 1 છે એટલે કેટલા tan 90 - એટલે કોટ કોટ પાછળ કોણ 1 છે એટલે tan 1 ગુણ્યા કોટ 1 tan 2 છે તો પછી tan 90 - એટલે કોટ પાછળનો કોણ હું લખશું 2 છે એટલે કે કોટ 2 છે tan 3 tan 90 - એટલે હું લખશું આપણે કોટ કોટ 3 અપ ટુ અહીં હું આવશે જો તો tan 44
10 90 માઈનસ એટલે શું આવશે 4 બરોબર ને અને 62 નો કોણ આવશે 44 અંશ ગુણ્યા 1 હવે જો તો આનો ગુણાકાર કરો 10 વનસ ગુણ્યા કોટ વનસ 10 અને કોટ આપણે ખબર છે એકબીજાને કેવા ગુણોત્તર હશે વ્યસ્ત ગુણોત્તર તેનો ગુણાકાર કેવો થાય 1 1 પછી 10 2 અંશ ને કોટ 2 અંશ એ પણ એકબીજાના વ્યસ્ત ગુણોત્તર હશે એનો ગુણાકાર પણ 1 થશે tan 3 અંશ ને cot 3 અંશ એ પણ એકબીજાના વ્યસ્ત ગુણોત્તર છે એનો ગુણાકાર પણ 1 થાય અપ ટુ ક્યાં સુધી tan 44 ને tan 46 તો cot 44 એનો ગુણાકાર પણ 1 ગુણ્યા 1 એટલે કેટલી વાર ગુણાકાર હોય 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા અપ ટુ 1 ગુણ્યા કેટલા આ કેટલી વાર ગુણાકાર આવશે 45 વખત ગુણાકાર આવશે કારણ કે 44 જોડતા આ રીતે બનશે અને છેલ્લે tan 45 નો ની કિંમત પણ 1 મૂકી એટલે 45 વખત 1 નો ગુણાકાર આવશે તો 1 નો તમે 45 વખત ગુણાકાર કરો કે 50 વખત કરો 100 વખત કરો કે 1000 વખત ગુણો 1 નો 1 સાથે ગુણાકાર એટલે 1 જ થાય મળે કે બરાબર જમણી બાજુ જુઓ તો જમણી બાજુ લાવવાની હતી તેથી નીચે લખો તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ નીચે આમ કરીને લખો આમ tan 1 અંશ ગુણ્યા tan 2 અંશ ગુણ્યા tan 3 અંશ પકડો tan 88 અંશ ગુણ્યા tan 90 અંશ બરાબર એક સાથે થાય છે તો વિદ્યાર્થીઓ આવો કોઈ પણ દાખલો હોય તો આપણને આવડવો જોઈએ આ ત્રીજી રીત વિદ્યાર્થીઓ કોટિકોણ વિશેના ત્રિકોણમિતિ ગુણોત્તરો માં કિંમત શોધવાનો પણ દાખલો પૂછાય સાબિત કરવાનો પણ દાખલો પૂછાય બે ટાઈપના વિદ્યાર્થી મિત્રોને દાખલા ગણાઈ દીધા હવે તમને આવો ગમે દાખલો કાં તો આમાંથી બેઠો દાખલો પૂછાય અથવા કોઈ ફેરફાર સાથે પૂછાય તો પણ આપણે આવડવો જોઈએ